નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર નંબર 13 કે જે આપણે ગઈકાલે પૂરું કર્યું, ગતિ અને સમય. ચાલો આજે આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરી છે, ચેપ્ટર નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસર. તમે ધોરણ 6 ની અંદર તમે ભણી ગયા છો વિદ્યુત તથા પરિપથ, બરોબર, જેમાં વિદ્યુત કોષની આકૃતિ કેવી રીતે દોરવી, ટોર્ચ બલ્બની રચના કેવી હોય એ પણ તમે જોઈ, બરોબર. અને આમાં વિદ્યુત કોષની આકૃતિ દોરતી વખતે આપણે કઈ કઈ સંજ્ઞાઓ, બરોબર, શરૂઆતમાં આપણે પહેલા એ જોઈ લઈશું કે આકૃતિ આપણે દોરવી, બરોબર. સાથે માનો કે આ જો બાજુમાં દોરી લેવી છે, એમાં એક બલ્બ વિદ્યુત કોષ છે અને ઈ નટે કોષ એને આકૃતિ જોડેલી છે, તો આમે આ સંજ્ઞાઓ હોય કેવી રીતે દર્શાવે, બરોબર. તો વિદ્યુતના ઘટકોની સંજ્ઞા કેવી કઈ રીતે દર્શાવે, બરોબર, જે સર્કિટની અંદર આપણે ઉપયોગી બનશે કે આકૃતિ આપણે બનાવવામાં સરળતા રહેશે. ચાલો સૌપ્રથમ તમને ખબર છે કે વિદ્યુત કોષના બે ધ્રુવ હોય, બરોબર, એક એનો રંધ્રો અને ઋણ, તે તમે વિદ્યુત કોષની ધોરણ 6 ની અંદર તમે ભણી ગયા હોય. ત્યાર પછી ટોર્ચ બલ્બ અને બલ્બની રચના કેવી હોય તે પણ તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા હોય. બલ્બની કેવી રીતની રચના હોય, તેના છેડા બરોબર કેવી રીતે દોરેલા હોય અને ક્યારે બલ્બ પ્રકાશિત થાય છે તે પણ તમે જોયું. તેમાં ઘણામાં બલ્બ પ્રકાશિત નહોતા થઈ એવી આકૃતિ પણ તમારે અંદર અમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. ચાલો તમને ખબર છે કે બલ્બ ક્યારે પ્રકાશિત, ખબર છે કે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન, બરોબર, સળંગ માર્ગમાં થઈ જાય, આખો પરિપથ પૂર્ણ થાય જ્યારે વિદ્યુત પરિપથની અંદર, ત્યારે જે બલ્બ જો એ પ્રકાશિત થાય છે. જો કોઈ પણ એક કારણથી એ કોઈ એવું જેના કારણે બલ્બ પ્રકાશિત થતો નથી અને ન થવાના કેટલાક કારણો હતા એ પણ તમે શીખી ગયા, બરોબર. માનો કે વિદ્યુત કોષ એ પૂરો થઈ ગયો, આપણે જે વિદ્યુત કોષ એટલે કે આપણો સેલ એ પૂરો થઈ ગયો, તો પણ આપણો વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ મળતો નથી તો પછી ક્યાં બલ્બ પ્રકાશિત થાય, ત્યાં પછી ક્યાંય છેડા લૂઝ થઈ ગયો તો પણ તમારો બલ્બ પ્રકાશિત થતો નથી, અથવા તો બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયો ત્યારે પણ બલ્બ આપતો રહ્યો એ પ્રકાશિત થતો નથી. અથવા ટૂંકમાં બીજા કઈ છેડા લૂઝ હોય કે અથવા કપાઈ ગયો વચ્ચેથી ત્યારે પણ આપણો બલ્બ રહ્યો એ પ્રકાશિત થતો નથી. આવી પ્રશ્ન તમે ધોરણ 6 ની અંદર શીખી ગયા છો. ચાલો આપણે સૌપ્રથમ ચેપ્ટરની શરૂઆતમાં વિદ્યુતની સંજ્ઞા, બરોબર, કેને કેવા કઈ સંજ્ઞા વડે દર્શાવી જે આપણે આજે શીખવાના છે. ચાલો તેમાં પહેલું આપેલું છે વિદ્યુત કોષ, વિદ્યુત કોષને કેવી રીતે દર્શાવો, બરોબર. આપણે આ વિદ્યુત કોષ દોરેલો છે સેલ, જેને મારે સંજ્ઞામાં દર્શાવો તો મારે કેવી રીતે એને દર્શાવવો પડે. ચાલો તો મેં એને સંજ્ઞામાં દર્શાવ્યો, જો એનો એક મોટો છે મોટો રાખ્યું એ મને પ્લસ કીધો, એને નાનો રાખ્યો એને એમ કીધું એ માઇનસ, એનો પ્લસ છે મોટો હોય એને માઇનસ કીધું એ નાનો હોય, એટલે બે ને આપણે જોડી દીધું એટલે આને આપણે વિદ્યુત કોષ, બરોબર, સંજ્ઞામાં દર્શાવવું છે એને આપણે આ રીતે દર્શાવી શકાય. ચાલો ત્યાર પછી નીચે મેં આપેલું છે વિદ્યુત બેટરી, બેટરીને દર્શાવો તો એક ની જગ્યાએ એવા બે દર્શાવી દેવાના, બરોબર, જેને આપણે બેટરી, તમને ખબર છે વિદ્યુત કોષ કરતા વિદ્યુત બેટરીની અંદર વધારે હોય, બરોબર છે, પણ બે વખત દર્શાવો તો એ વિદ્યુત બેટરીનો સિમ્બોલ એટલે સંજ્ઞા થઈ ગઈ. ચાલો ત્યાર પછી વિદ્યુત કર એટલે કે ઓન, એટલે કે સ્વિચની ઓન સ્થિતિ, સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે આપણે કઈ રીતે દર્શાવી શકીએ, બરોબર. ચાલો ઓન સ્થિતિ હોય જોડેલા રાખવાના બે વચ્ચેના કર, બરોબર, આ બે વચ્ચે આ હે તો ખુલ્લો છેડો દર્શાવવો તો મારે કઈ રીતે દર્શાવવો પડે, ઓફ સ્થિતિ, ઓફ સ્થિતિ દર્શાવવો તો ઉપર રાખવો પડે, જો ચાલુ હોય તો આમ જોઈન્ટ કરી દેવાનું નકર રાખવાનું ઉપર. તો વિદ્યુત કળની ઓન સ્થિતિમાં કઈ રીતે આ સંજ્ઞા દોરવાની, વિદ્યુત કળની ઓફ સ્થિતિમાં કઈ રીતે સંજ્ઞા દોરવાની એ તમે જોઈ શકો, બરોબર. આ છે આપણા આકૃતિને આપણે નીચે આપણા સર્કિટમાં બતાવી, બરોબર, સિમ્બોલની મદદથી તો કેવી રીતે મારે દર્શાવવી પડે એ આપણે જોશું. ચાલો ત્યાર પછી આપેલું છે કે વિદ્યુત બલ્બ, ચાલો આવ્યું બલ્બ, વિદ્યુત બલ્બની સંજ્ઞા આવી રીતે, બરોબર, પેલા એમ કરવાનું પછી એને કહી દેવાનું રાઉન્ડ, આ થઈ ગઈ વિદ્યુત બલ્બની સંજ્ઞા. અને જોડાણ તાર એટલે સીધો લીટ, બરોબર, જેને આપણે જોડાણ તાર તરીકે આપણે સંજ્ઞા તરીકે લઈ શકીએ છીએ. ચાલો આ પાંચે પાંચ જોઈ લઈએ, પણ વિદ્યુત કોષ, વિદ્યુત બેટરી, વિદ્યુત કળની ઓન સ્થિતિ, વિદ્યુત કળની ઓફ સ્થિતિ, વિદ્યુત બલ્બ અને જોડાણ તાર, બરોબર, આ સંજ્ઞા જે તમારે આકૃતિમાં દર્શાવી હોય, બરોબર, સંજ્ઞામાં આ રીતે આકૃતિ ન દોરવી હોય તો તમે નીચે આકૃતિ દોરવી હોય તો આ સંજ્ઞાની મદદથી તમે આકૃતિ દોરી શકો છો, બરોબર. આ ચાલો આપણે આ આકૃતિ લઈ, આ સંજ્ઞાની મદદથી, બરોબર, આ સરખી બાજુમાં આપેલી છે આકૃતિ એને આપણે વિદ્યુત સંજ્ઞાની, બરોબર, સંજ્ઞાની મદદથી આપણે દોરવી હોય તો આપણે કઈ રીતે દોરી શકીએ, ચાલો જોઈએ. ચાલો ટૂંકમાં આ સંજ્ઞા યાદ રાખો, કઈને કેના વડે દર્શાવી, બરોબર. ચાલો એમાં વિદ્યુત બલ્બ આપેલો છે, એક સેલ આપેલો, ચાલો
કરીને પછી અંકર દેવાનું ગોળ આ શું થઈ ગયું વિદ્યુત બળ ચાલો શેર સાથે તો જોડાય ચાલો પછી એની ઓન સ્થિતિ એક ઓફ સ્થિતિ ચાલો આમાં તમે જોઈ શકો છો બરોબર ખુલી છે ખુલી સ્થિતિ માટે આપણે ઉપર રાખવાનું પછી આમ રાખવાનું પછી આમ ચાલો આ બરોબર જેમાં બલ્બ છેડો ખેંચ નહીં જોડાવાની અંદર તો એ બલ્બ એવી પ્રકાશિત થશે નહીં ચાલો આપણે આ સર્કિટને આપણે આ રીતે દોરવી તો આપણે આ રીતે દોરી શકીએ ચાલો આપણે ત્યાં પૂરી જઈએ ચાલો એમાં આવો આ આને એની જગ્યાએ આપણે ઓન કરવાનું ચાલો આમાં જોડી દઈએ ચાલો તમારે આકૃતિ અંદર ઉમેરવાનું કરવું પડે આને ઉપર દેવું પડે અને આમાં કરી દેવું બરોબર જેને બલ્બ પ્રકાશિત એટલે કે ઓન સ્થિતિમાં આવી ગયા આપણે ઓન સ્થિતિમાં કરી નાખી દીધું અહીંયા ઓન એટલે કે ચાલુ જોડી દીધું ચાલો ત્યાર પછી આપણે જ્યારે બરોબર તમને ખબર છે કે વિદ્યુત કોષની અંદર શું રહેલો હોય રાસાયણિક પદાર્થ કે જે વપરાઈ જાય છે ત્યારે તે નકામો બને છે અને તેની જગ્યાએ આપણે નવો વિદ્યુત કોષ દાખલ કરવો પડે છે ચાલો વિદ્યુત પ્રવાહ પસાર કરી ત્યારે કઈ કઈ અસર થાય બરોબર એક તો એની કઈ થાય ઉષ્મીય અસર થાય શું થાય ઉષ્મીય અસર એટલે કે ગરમ થાય ત્યાર પછી એની ચુંબકીય અસર શું થાય ચુંબકીય અસર બે અસર જોવા મળે વિદ્યુત પ્રવાહની બરોબર એક તો એની ચુંબકીય અસર અને એક ઉષ્મીય અસર તમને ખબર છે કે આપણે જ્યારે વાહકતા બરોબર વાહકતામાં આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ચુંબકીય સ્વરૂપે ગુણાવર્તન દર્શાવે છે બરોબર ટૂંકમાં અહીં વાહકતા પોતે ચુંબક તરીકે વર્તે છે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ચાલો કાલે આપણે તેની આગળનો અભ્યાસ કરશું. ચાલો ધન્યવાદ.